ગુજરાતમાં ખેતી કરીને જીવન નિર્વાહ કરનારા ખેડૂતોને રડવાનો વારો આવી રહ્યો છે। અનેક પ્રકારની ખેતી કર્યા બાદ ખેડૂતોની મુશ્કેલી એ છે કે તેઓને પૂરતા ભાવ નથી મળી રહ્યા। સાબરકાંઠામાં ટામેટાની ખેતી કરનારા ખેડૂતો રડી રહ્યા છે। જે ટામેટા થોડા મહિના અગાઉ 200 રૂપિયા કિલો હતા તે ટામેટા હાલમાં 2 રૂપિયા કિલો વેચાતા ખેડૂતોની હાલત કપોડી બની છે। ટામેટાની ખેતી બની ધરતી પુત્રો માટે અભિશાપ। ટામેટાના ભાવ ગગડતા ખેડૂતોની સ્થિતિ કફોડી। ટામેટાની ખેતી કરતા તાતને રાતા પાણીએ રોવાનો વારો। હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં ટામેટાની ખેતી કરનારા ખેડૂતોને પડ્યા પર પાટા જેવી હાલત થઈ ગઈ છે। ગત જૂન જુલાઈ મહિનામાં ખેડૂતો ટામેટાના મોંઘા ભાવનું રોપા લાવી વાવેતર કર્યું હતું। ત્યારબાદ ટામેટાના છોડ ઉછેરવા માટે માંડવા બનાવ્યા અને બાદમાં વરસાદ વરસતા ટામેટાના છોડ મુરઝાયા, જેમાં ખેડૂતોએ ખાસો એવો ખર્ચ અને માવજત કરી ઉત્પાદન કર્યું હતું, પરંતુ ઉત્પાદન સમયે ભાવો ન મળતા હોવાને લઈને હાલ તો ખેડૂતોની હાલત કફોડી બની છે। અમારે નવાનગરમાં આશરે 80-100 વીઘાનું ટામેટાનું વાવેતર છે। રૂપાલ કંપામાં 100-150 વીઘા વાવેતર છે। સાબલવાડ, રતનપુર એ બાજુ ઈડરગાળામાં પણ વાવેતર છે। જ્યારે બજારમાં 300-400 રૂપિયાનો ભાવ હતો ત્યારે અમારે વાવેતર હજુ અમે કર્યું હતું અને અમારા માલનું ઉત્પાદન નહોતું થયું। હવે આજે અમારે આ ઉત્પાદન ચાલુ થયું છે। જ્યારે અમારે ખેડૂતોને માલ પાક્યો છે ત્યારે હવે અમારે અહીંયા કોઈ લેવા તૈયાર નથી। બજારમાં 2-3 રૂપિયા થઈ ગયા તો ખેડૂતોને આ કઈ રીતે પોસાય? સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઈડર અને વડાલી વિસ્તારમાં ટામેટા મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવતા હોય છે। હિંમતનગર તાલુકાના નવાનગર ગામ ખાતે ખેડૂતોએ 200 વીઘા કરતા વધુ વિસ્તારમાં ટામેટાનું વાવેતર કર્યું છે। ટામેટાનું ઉત્પાદન તો મબલક થયું છે, પરંતુ ઉત્પાદન માટે જેટલો ખર્ચ ખેડૂતોએ કર્યો તેની સામે બજારમાં મફતના ભાવ મળી રહ્યા છે। ખેડૂતોએ વીઘા દીઠ 1 લાખથી વધુ ખર્ચ કર્યો છે, તેની સામે પ્રતિ કિલો 2 રૂપિયાના ભાવે ટામેટા વેચાઈ રહ્યા છે। અમે અત્યારે અંદાજિત અમને આ ટામેટાના વાવેતર પાછળ અમને વીઘે અંદાજિત 1 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે। એની સામે અત્યારે અમને 5-10 હજાર રૂપિયા જ મળે એમ છે, કારણ કે જે અત્યારના ભાવ જોતા અત્યારે ટામેટા અમારા 2-3 રૂપિયા કિલો વેચાય છે, જે એકચ્યુઅલમાં અમને 10-15 રૂપિયાની આસપાસ એનો ભાવ કમસે કમ મળવો જોઈએ। ટામેટાના ઉત્પાદનમાં જેટલો ખર્ચો થાય છે તેની સરખામણીએ ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં છે। ખેડૂતો મોંઘા ભાવના ટામેટાના રોપા લાવે, તેનું વાવેતર કરે, મોંઘા ભાવનું ખાતર નાખવાનો ખર્ચ, છોડ પરથી ટામેટા મેળવવાનો ખર્ચ અંદાજે 300 રૂપિયા, ખેતરથી બજાર સુધી 1 મણ ટામેટા લઈ જવાનો 5-20 રૂપિયાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થાય છે અને બજારમાં માત્ર 2 રૂપિયા પ્રતિ કિલોએ ભાવ મળતા ખેડૂતોના ટામેટા પશુઓને ખવડાવી દેવા અને ફેંકી દેવા મજબૂર બન્યા છે। એટલે ગાંધીનગરને મોટી સિટીમાં અમે લઈ જઈએ અહીંયાથી તો પર મણે 20 રૂપિયા કોસ્ટિંગ લાગે છે ટ્રાન્સપોર્ટેશનનું, અને ભાવ ત્યાં કને 20-40 રૂપિયા અમને મણ મળે છે, અને જ્યારે 40 રૂપિયા મણ મળતો હોય અને 20 રૂપિયા ટ્રાન્સપોર્ટેશનમાં જતા રહે તો અમને લેબર કોસ્ટ કાઢવી, અમારો નફો ઘરે લઈ આવો કે શું લઈ આવવું કંઈ ખબર નથી પડતી। હાલના ટામેટા અમે નીચે ફેંકી દઈએ છીએ, ઢોરને ખવડાવી દઈએ છીએ, બાકી પોસાય એમ તો છે જ નહીં માર્કેટમાં લઈ જવાનું। તો ગવર્મેન્ટે આ તરફ ધ્યાન દેવું જોઈએ અને આયાત જે કરે છે એના ઉપર થોડુંક હમણાં પેલું રાખવું જોઈએ અને નિકાસની પદ્ધતિ થોડીક એક ઇઝી કરે એવું તો સારું રહે, એમ તો પોષણક્ષમ ભાવ મળી રહે ખેડૂતને। આટલી મહેનત, ખર્ચ અને સમય આપ્યા પછી પણ ખેડૂતોને ટામેટાના ઉત્પાદનમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સરકાર ટામેટાના પોષણક્ષમ ભાવ આપે, ટામેટાની આયાત અટકાવી નિકાસ કરવાની વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગ છે। અવનીશ ગોસ્વામી, TV9, હિંમતનગર। Thank you.